પ્રેઝ ધ લોર્ડ મિત્રો મિત્રો આજે આપણે પહેલો કોરિન્થી તેનો પહેલો અધ્યાય તેની 26-31 કલમમાંથી પ્રભુના વચન જોવાના છે. મિત્રો, ઘણી બધી વખત આપણને પ્રશ્ન થાય કે પ્રભુ કેવા લોકોનો ઉપયોગ કરે છે અથવા પ્રભુ કયા સમયે તેમના કાર્યને માટે લોકોનો પ્રભુ ઉપયોગ કરે છે. વેન ગોડ કેન યુઝ યુ, પ્રભુ ક્યારે આપણો ઉપયોગ કરે છે, આવા પ્રશ્નો ઘણી બધી વખત આપણને થતા હોય છે. અને વાલો આ પ્રશ્નનો જવાબ આજે આપણે આ પહેલો કોરિન્થી તેનો પહેલો અધ્યાય 26-31માં એમના જવાબ આપણે શોધીશું. વાલો જનરલી આપણે જાણીએ છીએ અને બહાર આપણે જોઈએ છીએ કે લોકો પોતાના કામને માટે જે હોશિયાર હોય, જે બાહોશ હોય, જે હિંમતવાળા હોય, જેમની પાસે પૂરતું નોલેજ હોય, જ્ઞાન હોય, એવા લોકોને એ કામ પર રાખે છે અથવા એમને કામ સોંપે છે. પણ વાલો આપણા જે બાઇબલના ઈશ્વર છે, તમે પહેલો કોરિન્થી પહેલો અધ્યાય વાંચો 26-31માં, તો એ કેવા લોકોની પસંદગી કરે છે અથવા ઈશ્વરના માપદંડ કેવા હોય છે એ આજે આપણે જોઈએ છે. અને એ માપદંડ જગતના જે માપદંડ છે એનાથી ટોટલી ઓપોઝિટ, ટોટલી એનાથી વિરોધી આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હાલો પ્રભુ કેવા લોકોને પસંદ કરે છે, ત્યાં લખે છે કે પરા જગતમાં ગણાતા ઘણા જ્ઞાનીઓને, ઘણા પરાક્રમીઓને, ઘણા કુળીઓને તેડવામાં આવ્યા નથી, પણ દેવે જ્ઞાનીઓને શરમાવા સારું જગતના મૂર્ખોને પસંદ કર્યા છે. પ્રભુ કોને પસંદ કરે છે? લખે છે કે જ્ઞાનીઓને શરમાવા સારું મૂર્ખોને, નિર્બળોને, અને જેવા ત્યાં લખે છે કે જેવો મોટા માન્યા છે તેઓને, જેવા નહીં જેવા કરવા સારું દેવે જગતના અકુલીનોને, ધિક્કાર પામેલાઓને, અને જેવો કોઈ વિસાતમાં નથી એવા લોકોને પ્રભુ પસંદ કરે છે. જો ટૂંકમાં જોઈએ તો પ્રભુ કોને પસંદ કરે છે? લખે છે કે મૂર્ખોને, પછી આગળ આપણે જોઈએ છે કે અકુલીનો, ધિક્કાર પામેલા, અને જેવો કોઈ વિસાતમાં નથી એવા લોકોને પ્રભુ તેમના કાર્યને માટે, તેડાને માટે પ્રભુ પસંદ કરે છે. અને વાલાઓ આપણે જોઈએ છે કે જો આપણે આપણી અક્કલ, આપણી હોશિયારી, અથવા આપણે કેવા હિંમતવાળા છે, અથવા આપણે પાસા કેવા અજાયબના ટેલેન્ટ છે, જો એની પર આપણે આધાર રાખીએ તો એ અધ્યાયમાં છેલ્લી કલમ બહુ સ્પષ્ટ ચેતવણી આપે છે. ત્યાં લખે છે કે જે કોઈ અભિમાન કરે તે પ્રભુમાં અભિમાન કરે. જો આપણે આપણા ધન, દોલત, સંપત્તિ, આપણા તાલંત ઉપર જો અભિમાન કરીએ છીએ તો બહુ સ્પષ્ટ વાત આજે વચન કરે છે અને કહે છે કે અભિમાન કરો છો તો પ્રભુમાં અભિમાન કરો. બહુ અજાયબ જેવું શિક્ષણ આજે આ વચનમાંથી આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હલો બીજો પ્રશ્ન થાય કે પ્રભુ કેમ આવા લોકોને, કેમ જે લોકો કોઈ વિસાતમાં નથી, કેમ જે જગતના મૂર્ખો છે, નિર્બળ છે, એવા લોકોને પ્રભુ પસંદ કરે છે? અને એનો જવાબ આપણે જોઈએ તો એ જ પહેલો કોરિન્થી પહેલો અધ્યાય 30મી કલમ, ત્યાં એક શબ્દ લખેલો છે અને બહુ જ અજાયબ શબ્દ છે. ત્યાં લખે છે કે દેવની કૃપા, દેવની કૃપા એ વધે, અને દેવની કૃપા આ લોકોના જીવનમાં જોવામાં આવે, જાણવામાં આવે, માટે ઈશ્વર આવા લોકોને પસંદ કરે છે. કૃપા, કૃપા એટલે કે જેને માટે આપણે લાયક નથી એ વસ્તુ અથવા એ બાબત જ્યારે આપણને દેવ આપે એ કૃપા. અને વાલાઓ આપણા પરમેશ્વર એ કૃપાવંત પરમેશ્વર છે, એ કૃપા કરનાર પરમેશ્વર છે. અને એ કૃપાને લીધે, અને એ કૃપા કોના પર કરે છે એનો જવાબ આપણે જોયો. એ કૃપા કોના પર કરે છે? એ કૃપા કરે છે જે જગતના મૂર્ખો છે, જે નિર્બળ છે, જે અકુલીન છે, જે ધિક્કાર પામેલા છે, અને જેઓ કઈ વિસાતમાં નથી એવા લોકો ઉપર દેવ એમની કૃપા ત્યાં વરસાવે છે. દેવે પોતાની સેવાને માટે એક્સપર્ટ, બાહોશ, મેનેજમેન્ટના જે ખા કહેવાય એવા લોકોને ઈશ્વરે એમણે તેડ્યા નથી, પણ સામાન્ય માછીમારો, જે સામાન્ય જે જગતના જે લોકો છે એવા સામાન્ય લોકોને પ્રભુએ એમની સેવાને માટે પસંદ કર્યા છે. અને વાલાઓ, અને આપણે જોઈએ છે કે એ લોકો પર દેવ તરફથી એમને જ્ઞાન, ન્યાયપણું, પવિત્રકરણ અને ઉદ્ધારની કૃપા એમને ત્યાં પ્રાપ્ત થાય છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ બધી એમને પ્રાપ્ત થાય છે. હલો એક દાખલો હું આપવા માંગુ છું કે જે બાઇબલમાં આપણે જૂના કરારમાં જોઈએ છે મૂસાનું પાત્ર, બરાબર ધ્યાનથી સાંભળીએ તો મૂસાનું પાત્ર આપણે બહુ જ એને હિંમતવાળો અથવા બહુ જ બાહોશ આપણે એ પાત્ર જોઈ શકીએ છીએ, અને ઈશ્વરની બહુ અજાયબ કૃપા એ પાત્ર પર આપણે જોઈએ છીએ. પણ બાઇબલમાં તમે જુઓ તો પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાય, પ્રેરિતોના કૃત્યો જો 7મો અધ્યાય જોઈએ તો બહુ જ અજાયબ બાબત આપણે જાણવા મળશે. પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાય તમે જુઓ, એની 22-30 કલમ, મૂસા ત્યાં લખે છે પ્રેરિતોના કૃત્યો 22મો અધ્યાય
ત્યાં લખે છે કે તે બોલવામાં બાહોશ તથા કામ કરવામાં પરાક્રમી હતો. મૂસા, જે મૂસા છે એ શરૂઆતમાં આપણે જોઈએ છીએ બોલવા ચાલવામાં બાહોશ અને કામ કરવામાં એ બહુ જ પરાક્રમી હતો એવું આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ભલો, હવે જે વાત આપણે જોવા માંગીએ છીએ કે પ્રભુએ જે બહુ જ મોટું કામ એને સોંપેલું, એ કામ અથવા એ તેડું એને મળ્યું ક્યારે? જ્યારે એ મહેલમાં હતો ત્યારે, કે જ્યારે પેલા બળવા જાળવાની પાસે હતો ત્યારે? આપણને એનો જવાબ ખબર છે કે એ બળતું જે જાળવું હતું ત્યાં એને એ તેડાનો ત્યાં એને સાક્ષાત્કાર થાય છે. આપણે જોઈએ છે કે એ 22મી કલમમાં બહુ સ્પષ્ટ શબ્દ નોંધે છે કે તે બોલવા ચાલવામાં હોશિયાર, બાહોશ અને બહુ જ, ત્યાં લખે છે, કામ કરવામાં પરાક્રમી હતો. પણ ઈશ્વર એ મૂસાને પોતાના કામને માટે, પોતાની જે મોટી જે યોજના છે એ માટે એને પસંદ તે સમયે કરતા નથી. જ્યારે મૂસા મહેલમાં હોય છે, જ્યારે મૂસા બોલવા ચાલવા બાહોશ, હોશિયાર, એક્સપર્ટ, પરાક્રમી હોય છે, ત્યારે પ્રભુ એ મૂસાને પસંદ કરતા નથી. તો પ્રભુ એનો ઉપયોગ ક્યારે કરે છે? આપણે જોઈએ છે એ જ પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાય 30મી કલમ. 40 વર્ષ પૂરા થયા ત્યારે દેવદૂતે સિનાય પહાડના રાનમાં જાળવા મધ્ય અગ્નિની જ્વાળામાં તેને દર્શન દીધું. શરૂઆતના 40 વર્ષોમાં ઈશ્વરે મૂસાને પસંદ કર્યો નહીં, અથવા એ કામ અથવા એ જવાબદારી તેને સોંપી નહીં. પણ ક્યારે? 40 વર્ષ પૂરા થયા પછી, જ્યારે એ રાનમાં છે, એ જાળવા મધ્ય છે, અને ત્યાં બાઇબલ નોંધે છે કે એ ઘેટા સાચવતો હતો, એવા સમયે ઈશ્વર મૂસાને પસંદ કરે છે. અને આપણે એ નિર્ગમનમાં જોઈએ છીએ કે ત્યાં એ નોંધે છે કે હું તો બોલવામાં બરાબર બોલી પણ શકતો નથી, એવા સમયે ઈશ્વર મૂસાની પસંદગી કરે છે. પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાય જોઈએ તો 23મી કલમ ત્યાં લખે છે, પણ તે લગભગ 40 વર્ષનો થયો ત્યારે પોતાના ઇસરાયેલી ભાઈઓને મળવાનું તેને મન થયું, અને પછી પોતાના ભાઈ પર જ અત્યાચાર થાય છે, પછી જે એને મારી નાખે છે, મિસ્ત્રીને મારી નાખે છે, અને પછી એ મિધ્યાનમાં જતો રહે છે અને ત્યાં ઘેટા સાચવે છે, અને બળતું જાળવું ત્યારે એને ઈશ્વરનું દર્શન થાય છે. ઈશ્વર ત્યારે મૂસાને પસંદ કરે છે. એ જે મહેલમાં રહેનાર મૂસા, પ્રભુ એને એ જવાબદારી સોંપતા નથી. પણ જ્યારે એ પોતાની નિર્બળતા એ જાહેર કરે છે, પ્રગટ કરે છે, કહે છે કે મને તો બોલતા પણ આવડતું નથી, હું આ કામ કેવી રીતે કરી શકીશ, એવા સમયે ઈશ્વર મૂસાને પસંદ કરે છે. 40 વર્ષ પૂરા થયા ત્યારે એ જાણવામાં ઈશ્વર એને દર્શન દે છે. ભલાઓ, આપણે જોઈએ છે કે જ્યારે આપણે આપણા તાલંતો પર, આપણા ટેલેન્ટ ઉપર અને આપણી જે સારી બાબતો જેના પર આપણે ગર્વ કરીએ છીએ, એવા બાબતોમાં જ્યારે આપણે હોઈએ છીએ, ત્યારે ઘણી બધી વખત આપણને એવું લાગે કે પ્રભુ આમનો અથવા મારો ઉપયોગ કેમ કરતા નથી. પણ વાલાઓ, જ્યારે આપણે પ્રભુની સમક્ષ જ્યારે આપણે નમ્ર થઈએ છીએ, દીન થઈએ છીએ, ખાલી થઈએ છીએ, ત્યારે વાલાઓ પ્રભુ એમનું પરાક્રમ, એમનું સામર્થ્ય, એમના આશીર્વાદો એ આપણા જીવનમાં ભરે છે. પણ જો એની પહેલાં જ્યારે અભિમાન હોય, જ્યારે પોતાની આવડત પર આપણે જ્યારે આધાર રાખતા હોય, એવા સમયે ઈશ્વર એ એમના કાર્યના માટે, એમની સેવાના માટે આપણો ઉપયોગ કરતા નથી. પણ જ્યારે આપણે નમ્ર થઈએ છીએ, દેવની સમક્ષ ખાલી થઈએ છીએ, ત્યારે ઈશ્વર એમની સેવાના માટે આપણો ઉપયોગ કરે છે. આપણે જાણીએ છીએ નવા કરારમાં જ્યારે શિષ્યોની પસંદગી કરી, ત્યારે બાઇબલ શબ્દ નોંધે છે, તેઓ પોતાની જાળો મૂકીને, તેઓ પોતાની હોડી મૂકીને તેઓ ઈસુની પાછળ ચાલ્યા. હાથમાં જાળ હોય અને આપણી હોડી જ્યારે આપણી પાસે હોય, ત્યારે આપણે પ્રભુની સેવા કરી શકતા નથી. આપણે જ્યારે એ મૂકી દઈએ છીએ, ત્યારે આપણે ઈસુની પાછળ આપણે ચાલી શકીએ છીએ અને એમની સેવા કરી શકીએ છીએ. ભલા, બહુ અજાયબ શિક્ષણ મળે છે કે પ્રભુ આપણો ઉપયોગ ક્યારે કરે. જ્યારે આપણે પોતાની જાતને ઈશ્વર સમક્ષ ખાલી કરીએ, ત્યારે એ બળતા જાળવામાં આપણને ઈશ્વરનું દર્શન થાય છે. મૂસા મહેલમાં હતો ત્યારે એને એ દર્શન ના થયું, પણ જ્યારે એ બળતા જાળવાની આગળ હતો, જ્યારે એ ઘેટા સાચવતો હતો, જ્યારે એ પોતાની નબળાઈ કબૂલ કરી, ત્યારે ઈશ્વરે એને પોતાની સેવાને માટે તેડ્યો. અને વાલાઓ, 1 પિત્તર 5મો અધ્યાય 5મી કલમ બહુ જ સરસ કલમ છે. તે લખે છે કે દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. કેવા માણસો પર? નમ્ર માણસો પર. નમ્ર એટલે કે જે પ્રભુને અધીન થાય છે, જે પ્રભુને સોંપાઈ જાય છે, જે પ્રભુને સમર્પિત થઈ જાય છે, એવા લોકોને ઉપર ઈશ્વર તેમની કૃપા રાખે છે. વાલાઓ, આજે આપણે આ વચનમાંથી જોઈ શકીએ છીએ કે પ્રભુ એવા નમ્ર લોકોની
એ પોતાની સેવાને માટે તેડે છે, એવા લોકોને એ તેડે છે. કેવા લોકોને? પહેલો કોરંથી પહેલો અધ્યાય જોઈએ તો, જે લોકો મૂર્ખ છે, નિર્બળ છે, અબળ છે, અકુલીન છે, ધિક્કાર પામેલા છે, અને શબ્દ નોંધે છે કે જેઓ કઈ દિશામાં નથી, એવા લોકોને ઈશ્વર તેમની સેવાને માટે તેડે છે. હલો, આ સમય છે કે આપણે ઈશ્વરની સમક્ષ ખાલી થઈએ કે પ્રભુ તેમની કૃપા આપણામાં ભરે અને એમની સેવાને માટે એમના મનગમતા પાત્રો બનાવે. ઈશ્વર આ વચન શીખવા સમજમાં આપણા દરેકની સહાય મદદ કરે.